થોડા અઠવાડિયા પહેલા અમે તમને વાસ્તુ વિશે થોડીક જાણકારી આપી હતી પરંતુ તમારા એટલા બધા પત્રો આવ્યા છે અને એટલા બધા સવાલ પૂછ્યા છે કે આ એપિસોડમાં પણ અમે તમને વાસ્તુ વિશે થોડી વધારે માહિતીઓ દઈશું એ એપિસોડમાં દિનેશ ભારદ્વાજે અમને વાસ્તુ વિશે મૂળભૂત માહિતી આપી હતી તો આ એપિસોડમાં પણ અમે વાસ્તુ વિશેની બીજી બાજુઓ પર નજર નાખીશું જેમ કે આપણે વાસ્તુશાસ્ત્રમાં પહેલા એની પ્રસ્તાવના વિશે વાત કરી હતી આજે અમે થોડું એના સૂક્ષ્મ જાણવા માટે સવ વિસ્તાર ઇન્ટિરિયર્સની અંદર કેવી રીતે લાભ થાય છે એ વિશેની વાત કરશું હવે જ્યાં હું ઊભો છું આ એક લિવિંગ રૂમનું એન્ટ્રન્સ છે જે ઈશાનની તરફ છે મારી ડાબી બાજુ પૂર્વ છે ઈસ્ટ જમણી તરફ મારી પશ્ચિમ છે સામેની તરફ દક્ષિણ છે પાછળની તરફ ઉત્તર છે જ્યાંથી અમે પ્રવેશ કર્યો એ ઈશાન કહેવાય છે અહીંથી આવવા માટેનો એન્ટ્રન્સ જે છે એ ખૂબ જ ઉત્તમ કહેવાય છે હવે અમે જ્યાં ચાલી રહ્યા છે એ વેસ્ટની તરફ છે વેસ્ટની તરફ અમારું થોડું ફર્નિચર રાખ્યું છે જેમ કે આ સોફા અહીંયા બહુ જ સારા સ્થાન પર રાખવામાં આવ્યો છે જેમ કે આ બીજો સોફા છે આ જૂથ સંપૂર્ણ કરે છે જે પણ ચર્ચા આ ખૂણામાં થાય છે એ ખૂબ જ મહત્વની ચર્ચા હશે એનું પરિણામ પણ સારું આવ્યું છે અને અહીંયા એક આકર્ષક વૃક્ષ રાખવામાં આવ્યું છે જેની ઊંચાઈ સામાન્ય ફર્નિચરથી ઊંચી લેવામાં આવી છે અને એની ઊંચાઈમાં પણ કોશિશ કરી છે કે સાડા છ ફૂટ એટલે કે માણસના ઘરથી ઉપર નીકળે જે આ ડ્રોઈંગ રૂમ માટે બહુ જ ઉત્તમ છે અમે એ જગ્યાને નૈઋત્ય કોણને ઊંચું રાખવાની કોશિશ કરીએ છીએ સારી કોઈ કલાકૃતિ વૃક્ષ છોડવાઓ કંઈ પણ અહીં મુકાય જે ઊંચાઈ વધારી શકે હવે જ્યાં અમે ઊભા છીએ ઓરડાનો વાયુ ખૂણો છે અહીંયા જો જેવું વૃક્ષ આપણે જે જોયું એવું વૃક્ષ અહીંયા હોત એની ઊંચાઈ થોડી ઓછી હોત તો ઘણું ઉત્તમ પરિણામ આવવા વિશે કહી શકાય છે આ પાછળની દીવાલ છે વાસ્તુશાસ્ત્રમાં રંગો વિશે પણ ઘણું કહેવામાં આવ્યું છે આ દિવાલનો રંગ અમે ઘેરો પસંદ કર્યો છે સારું એક પેઇન્ટિંગ હોય જે પેઇન્ટિંગની અંદર એક ગહનતા હોય ગહનતા વિચારોની દેખાવમાં થોડી ભારે લાગે ઊંડાણ હોય એની અંદર સારી વાત છે મધ્યનું સ્થાન આપણું બ્રહ્મસ્થાન કહેવાય છે બ્રહ્મસ્થાન પર આવતા પહેલાં હું ઈચ્છીશ કે એને જો અમે ત્રણ દિશામાં વહેંચી દઈએ ડાબી જમણી અને મધ્ય તો જે ભાગ છે બધી બાજુએથી એ કહેવાશે બ્રહ્મસ્થાન બ્રહ્મસ્થાનમાં જો આ ફર્નિચર નહીં હોય તો પરિણામ ઘણું સારું આવી શકે છે બીજું બાંધકામની રીતે હિલચાલ પણ ઘણી સારી રહે આવો હવે આપણે અગ્નિકોણ તરફ જઈએ આ લિવિંગ રૂમની અંદર જ્યાં પણ આપણે ઊભા છે એ અગ્નિકોણ છે અને સૌથી સુંદર વાત એ છે કે અહીં અગ્નિકોણમાં એર કન્ડિશન લાગ્યું છે જે બમણી શક્તિ પેદા કરે છે અંદરની તરફ ઠંડી હવા અને બહારની તરફ ગરમ હવા અગ્નિકોણમાં આ પ્રકારના સાધનો લગાડવાથી જોવા મળ્યું છે કે સાધનોની આવડતા યુઝર ફ્રેન્ડલી તરીકે એમનો ઉપયોગ સારો થાય છે એની સાથે એની પાછલી બાજુ પર જે બારી રાખી છે એક એક તૃતીયાંશ ભાગમાં યમસ્થાન સુધી જાય છે આવી જગ્યા પણ ઘણી ઉત્તમ માનવામાં આવે છે પણ અહીંયા જે વૃક્ષ રાખવામાં આવ્યું છે એ ઇન્દ્રસ્થાન તરફ જઈ રહ્યું છે ઇન્દ્રસ્થાન અર્થાત પૂર્વ અહીંથી પૂર્વ તરફ આ વૃક્ષની ઊંચાઈ હંમેશા નીચી રાખવી જોઈએ સાઈડ ટેબલ્સ રાખીને વધુમાં વધુ બે ફૂટ સુધી એમને પૂરું કરવું જોઈએ ઇન્દ્રસ્થાનની સાથે જ્યારે અમે ઈશાનની તરફ આવીએ તો બે ખુરશીઓ રાખી મૂકી છે જેમની ઊંચાઈ પૂર્વથી વધારે ઊંચી છે જો કે કોશિશ એ કરવી જોઈએ કે નીચી રહે એક તો એનો ડેકોરેન્ટ સારો લાગે છે અને સ્થાપત્યની દ્રષ્ટિએ ક્યારે પણ દેખાવમાં એ ખટતવું ન જોઈએ પ્રવેશતાની સાથે જ બીજું વાસ્તુશાસ્ત્રને હિસાબે જો આ નીચું થઈ શકે તો પરિણામ સારા જોવા મળ્યા છે મારી પાછળની બાજુએ પૂર્વની તરફ ઇન્દ્રસ્થાન છે અહીંયા પેઇન્ટિંગ્સ હંમેશા લીલા રંગના ઝરણા વહેતા હોય વહેતું પાણી આવી રીતે ઉપયોગ કરવાથી સારું પરિણામ જોવા મળ્યું છે સામેની તરફ મારી ઈશાન છે ઈશાનના એક તૃતીયાંશ ભાગમાં દરવાજો રાખવો જોઈએ વધારે દરવાજો જો આપણે ખોલીએ તો એ કુબેર સ્થાન તરફ ચાલ્યો જાય છે આમ સ્થાનના ખોલવાથી ધનહાનિની તરફ ઇશારો કરે છે સામે કુબેર સ્થાનની અંદર પેઇન્ટિંગ લગાડવું જોઈએ જેમ કે ધાતુનું હોય ચાંદીનું હોય સેમી પ્રેશિયસ જેવું જ જેના પરિણામ ઘણા સારા જોવા મળ્યા છે હવે એની છત તરફ જઈએ આ છતની અંદર આ ઘરમાં બહુ જ સરસ એક સરખા એક જ રંગ બીમ્સ વગર રાખ્યા છે જે બેસવાવાળાને સારા પરિણામ અપાવે છે પણ આ ભાગમાં બીમનું નીચે આવવું અને ફર્નિચરનું ન રાખવું બહુ જ સારી વ્યવસ્થા છે જે લોકો બીમ્સની નીચે બેસે છે ઘણીવાર શાસ્ત્રોનો મત છે એમને માથાનો દુખાવો શરદી વગેરે રહે છે

જેમ કે અમે તમને વાસ્તુના આગલા એપિસોડમાં પણ જણાવી ચૂક્યા છીએ કે રઘુવ્યાસ એક બહુ સારા ચિત્રકાર હોવાની સાથે સાથે વાસ્તુ નિષ્ણાત પણ છે તો જ્યારે રઘુવ્યાસ એ પેઇન્ટિંગ લઈને એમના ઘરે પહોંચ્યા ત્યારે એમને લાગ્યું કે ઘરની ગોઠવણી કંઈ ઠીક નથી તો એમના કહેવા પર ગોલ્ડી અને સુરેશ ધવને એમના ઘરમાં ફેરફાર કર્યા વાસ્તુના સિદ્ધાંતોની અનુસાર તો આજના વિઝિટ સેક્શનમાં આવો મળીએ સુરેશ અને ગોલ્ડી ધવનને અને જોઈએ એમના વાસ્તુથી ફેરફારવાળું ઘર અગર નાઇન્ટીન એટીમાં બન્યું હતું અને દર વર્ષે થોડું ઘણું આમ ચેન્જ કરતા હતા જેવા કે સમયના હિસાબે જ્યારે કોઈ અમને સૂચનો આપતું યુ સી એટલે કે જ્યારે અમે આ ઘર બાંધ્યું ત્યારે જુદી જગ્યાએ દરવાજો હતો તો પછી કોઈ આવીને અમને કહ્યું કે આ દરવાજોય ન હોય તો અમે દરવાજાને બીજી બાજુ ખસેડ્યો યુ સી નાના મોટા ફેરફાર અમે કરતા જ રહ્યા એમ તો એમણે મોટા ઇમારતી ફેરફાર નથી કર્યા રઘુવ્યાસને મળ્યા પછી ગોલ્ડી અને સુરેશ ધવને પોતાના ઘરને ઘણું બદલી નાખ્યું કારણ કે રઘુવ્યાસે એમને વાસ્તુના ફાયદાઓથી પરિચિત કર્યા આ વિજ્ઞાન પાછળ જવાનું કારણ એ હતું કે અમે વેલ અમે અમે એના વિશે બહુ સાંભળ્યું હતું પણ શરૂઆતમાં અમે થોડા અચકાતા હતા અમારે ઘરમાં બહુ મોટા ફેરફાર નહોતા કરાવવા પણ જ્યારે હું મળી મિસ્ટર રઘુવ્યાસને અને ચેન્જીસ વિશે કહ્યું મને એ ઘણા નાના હતા મને થોડા પ્રોબ્લેમ્સ હતા મારો પ્રોબ્લેમ હતો મારા દીકરાની તબિયત એટલે મેન્ટલ પ્રોબ્લેમ્સ માનસિક તણાવ કંઈ નહીં કંઈ આવું બધું થતું જ રહેતું હતું તો મેં કહ્યું હવે તો અજમાવું જ રહ્યું વાસ્તુ ને પણ ઘરમાં ઘણું બધું બદલવું પડ્યું પણ હવે ધવન પરિવારને સમજાય છે કે આ ફેરફાર એમના રહેવાના ઢબને માફક આવે છે એટલે સુધી કે એમને લાગે છે કે એમની જીવનશૈલી વધારે સારી થઈ ગઈ છે ફક્ત અમે શિફ્ટ થયા એક બેડરૂમ થી બીજા બેડરૂમ માં અને અમે બંધ કર્યું એક બાથરૂમ જે એ લોકોએ કહ્યું હતું કે સાચી દિશામાં નોતું સી એ હતું ઉત્તર પશ્ચિમ દિશામાં જે બરાબર નોતું તો અમે બંધ કર્યું એ બાથરૂમ હવે એને બનાવી દીધું છે મંદિર સાથે કોઠાર એ હતો મોટો ફેરફાર અને જગ્યા બદલી બોરિંગ ની સી પાણી નું બોરિંગ યોગ્ય જગ્યાએ નોતું આજ એટલે આજ મોટા ફેરફાર અમે કરાવ્યા અમે થોડા ઘણા રસોડામાં પણ ફેરફાર કર્યા હા કિચન પણ અમે બદલ્યું યસ રાંધવાની જગ્યા કુકિંગ રેન્જની જગ્યા જગ્યા રેફ્રિજરેટરની તમને કહું કે રોજબરોજની જીવનમાં આપણે ધ્યાન ના આપીએ પણ વેલ અમે એ કર્યું અને આ બધા ચેન્જીસથી ફરક પણ પડ્યો સામાન્ય રીતે તમે ઘરમાં પ્રવેશો તો ભલે બનાવ્યું હોય ખૂબ સરસ રીતે પણ તમને એ લાગશે ભરેલું બધું જરૂરી નથી કેટલું મોટું છે પણ વાસ્તુ એ સૂચવે છે કે ન મૂકવી જોઈએ ઘણી વસ્તુઓ એક જ રૂમમાં દાખલા તરીકે મારા બેડરૂમમાં એ લોકોએ કહ્યું કે તમે ફક્ત પલંગ જ રાખી શકો અને કબાટ અને ટીવી નહીં અને નહીં બેસવાની જગ્યા કંઈ જ નહીં તો તમને કહું કે સ્વાભાવિક છે જ્યારે ત્યાં ફક્ત પલંગ છે અને કબાટ છે તો એકદમ મોકળાશ લાગશે અને નહીં લાગે એકદમ ભરચક અને હું આ વાતાવરણનો યશ વાસ્તુને આપીશ કારણ વાસ્તુમાં માન્ય નથી કે ઓરડામાં ઘણો બધો સામાન ભરાય યુ સી મૂળભૂત અમને બંનેને જોઈતું હતું કે લિવિંગ રૂમ હંમેશા સુંદર અને વિશાળ હોય અમે જ્યારે જઈએ ગોવા મિત્રોને ત્યાં અને ત્યાં તમે જોશો કે એમની સારી જગ્યા પણ લિવિંગ રૂમ ઘણો નાનો ભરચક હોય છે તો અમને બંનેને મૂળભૂત રીતે જોઈતું હતું કે આપણું બધું ભર્યું ભર્યું ન હોય અમારે જરૂરી છે વિશાળ લિવિંગ રૂમ અને મારા પતિને ખૂબ શોખ છે રાંધવાનો તો મારે એમને આપવું હતું મોટું કિચન તો એ યુ નો જયારે કામ પરથી પાછા આવે અને કહે કે હળવાશ અનુભવી છે કિચનમાં તો એ બરાબર છે સારું છે છે અમે અમે પ્રયત્ન કરીએ છીએ કે એમને કિચન મળે જ્યાં અને જમીએ પણ એ વધારે વધારે તો તો આઈ મીન નાનકડા ડાઇનિંગ રૂમ જેવો હોય અમારે માટે રસોડામાં હોય નાનો ડાઇનિંગ રૂમ જ્યાં એક સંપૂર્ણ કૌટુંબિક વાતાવરણ અમને જરૂરી નથી કે આમ જ વાપરવો ને છરી અને બીજી બધી વસ્તુઓ જેમ કે લિનન ખરાબ ન થાય અને એવું બધું અમને જોઈતું નહોતું ઓકે આજ છે આવી જ રીતે બનાવ્યું છે હવે અમને જોઈતું હતું એક જ ફ્લોર પર કારણ કે એક નાનું કુટુંબ છે અમારું અમને નહોતા જોઈતા ફક્ત રૂમ્સ કે કંઈ પણ અમને જોતું હતું કે એક રૂમ હોય દીકરાનો એક હોય મહેમાનનો એક હોય દીકરીનો એટલું બસ છે એટલે અમે એવી જ ડિઝાઇન બનાવી આ ઘરની ખાસ વાત છે એનું ટેરેસ ગાર્ડન આમ તો ગ્રાઉન્ડ ફ્લોર પર એક જુદું ગાર્ડન પણ છે આ મારા પતિની લગન છે ગાર્ડની મારા હસબન્ડને બહુ જ ગમે છે આનો યશ હું નહીં લઉં સામાન્ય રીતે સાંજના અમે ગાર્ડનનો ઉપયોગ કરીએ છીએ અને જ્યારે હળવું મળવું હોય ત્યારે પાર્ટી ઉપર કરીએ છીએ પણ એ ઘણો સમય ત્યાં પસાર કરે રવિવારે અને સવારના પણ જ્યારે ઊઠીને મોર્નિંગ વોક થી પાછા આવે ત્યારે બગીચામાં હોય

આ વખતે તો બીઆ લાવ્યા છીએ સારી રીતે ઉગે આવતી વર્ષે ફરીથી અને ઉગશે અને આ બધા ખૂબ સુંદર ફૂલો છે ઘરમાં આટલું બધું બદલાયા પછી શું ગોલ્ડી અને સુરેશ ધવનને લાગે છે કે એમના જીવનમાં એમની જીવવાની રીતમાં કોઈ ફરક આવ્યો છે આ વાસ્તુ એટલે કે કિચન માં એટલે કે થોડું થોડું ઘણું બધું પણ બદલાવ હવે અમારું ત્યાં બગાડ ઘણો હતો ખોરાકનો યુ સી ધેટ વોઝ બિફોર વાસ્તુ હું વાસ્તુમાં માનતી થઈ એ પહેલા અમે લોકો એમાં માનતા થયા એ પહેલા એ વિશે અમે સાંભળ્યું હતું પણ જ્યારથી વાસ્તુ જે મૂળ વસ્તુ છે યુ નો જેમ કે પહેલા અમે લોકો રાંધતા એટલે કે રાંધેલું પડ્યું હોય અને એવું કંઈક થાય કે અમે બહાર ચાલ્યા છીએ ને બધું પડ્યું રહે યુ નો મારું ફ્રિજ નહીં માનો હંમેશા ભરેલું અને વાસ આવતી ખાવાની અને રસોડું યુ નો જેમ કે તમે અંદર આવો કિચનમાં તમને ખબર પડે કે કંઈક વાસ આવે છે અ આખી રાત ખાવાનું પડ્યું એની હવે છોડ વાસ્તુને લીધે એટલે કે વાસ્તુને લીધે આવું નથી થતું તમને કહું હવે વધારે શાંતિ છે જેમ કે હું કહું આ રસોડું હવે ઘણું સારું છે હવે ખાવાનો બગાડ પણ નથી અને બીજું કેમ બદલાવ્યું મેં મારું રસોડું એને મને કહેવામાં આવ્યું હતું કે મારો દીકરો યુસી જેમ કે એને હંમેશા કંઈ ને કંઈ હેલ્થ પ્રોબ્લેમ્સ થયા કરતા એટલે અમે શિફ્ટિંગ કર્યું કુકિંગ રેન્જનું એને બદલાવી જગ્યા અમે બદલ્યા અમારા બેડરૂમ્સ અમે અમારા બેડરૂમ અમારા દીકરાને આપ્યો અને અમે એનો બેડરૂમ લઈ લીધો એની સાથે એની તબિયત સુધરી યુસી એનું ભણવામાં મન પરોવા લાગ્યું એટલે કે પહેલાં તો આમ કંઈ પણ એટલે કે સાચો હોય અને અચાનક માંદો પડી જતો હવે એવું નથી હવે એને ઘણું સારું છે એ ભણવામાં ધ્યાન દઈ શકે છે મારા હસબન્ડ એટલે કે એમને પોતાના બિઝનેસમાં એમને નાના નાના પ્રોબ્લેમ્સ હતા એમાં આવે સુધારો ઘણો સુધારો છે યુ નો એટલે કે તમે ઘરમાં પ્રવેશો તો ઘણું સારું લાગે આ બધા નાના ફેરફારો ને લીધે તમને સારા વાઇબ્રેશન મળે છે યુ નો એક સમય એવો હતો કે જ્યારે હું ઘરમાં દાખલ ત્યારે હું અહીંથી ચાલી જાઉં એવું લાગતું એ થોડું લાગવા માંડ્યું હવે હું તમને કઈ રીતે કહું કે હું બહુ જ મૂંઝવણ અનુભવવા માંડી મને લાગે કે જાણે મને કોઈ ઘરથી દૂર ખેંચી રહ્યું છે એના પછી આ બધા નાના ફેરફારોને લીધે અમને બધાને સારું લાગે છે ઘણું સારું અને હું બધા જ પ્રેક્ષકોને કહીશ જેમ કંઈક વસ્તુ અમને જ ક્યારેય ખબર નહીં પડે આપણે બાથરૂમ બંધાવ્યો ઉત્તર પશ્ચિમમાં એ જગ્યાએ હિન્દુ વિજ્ઞાન પ્રમાણે ન હોવી જોઈએ ઉત્તર પશ્ચિમમાં મૂળભૂત રીતે પૂજા સ્થાન છે હા તો હું એમ કહું છું કે મને કહેવામાં ન આવે તો કેવી રીતે શીખવું મને થાય છે જ્યારેથી આના વિશે શીખી છું જે કોઈને હું મળું હું હંમેશા કહું છું અને જે કોઈ પોતાનું ઘર બનાવતું હોય અથવા નાના નાના ફેરફાર કરાવતું હોય એમને જરૂર ધ્યાન માં રહેવું જોઈએ એમાં વાસુ રાખવું મગજમાં જરૂરી બહુ જરૂરી અમને તમારા ઢગલા બંધ પત્રો મળ્યા છે જેમાં તમે ઇન્ટિરિયર્સ ને લાગતા પ્રોબ્લેમ્સ વિશે પણ લખ્યું છે તો આજના એપિસોડ થી અમારી એ જ કોશિશ રહેશે કે અમે તમને વધારેમાં વધારે પત્રોના જવાબ દઈએ આજે ઇન્ટિરિયર ડિઝાઇનર પાયલ કપૂર તમારા થોડા પત્રોના જવાબ દેશે ચિઠ્ઠી છે મિસિસ શ્રીમતી સુધા રાનીજીની જે ગુડગાંવથી લખે છે અમને એમણે લખ્યું છે કે તમારો કાર્યક્રમ તો બહુ જ સારો છે પરંતુ તમે બહુ જ સારા સારા ઘર પણ બતાવો છો પરંતુ એમનું શું થાય જેમનો પગાર એટલો વધારે નથી અને એટલા વધારે પૈસા ખર્ચ નથી કરી શકતા સિમ્પલ ઇન્ટિરિયર્સ કરવા માટે એમણે અમારી પાસે ટિપ્સ માંગી છે તો મિસિસ રાની હું તમને કહેવા માગું છું કે ટીપ્સમાં અમે તમને થોડી વસ્તુઓ બતાવીશું એની અંદર બહુ વધારે પૈસાઓની જરૂર નથી રહેવાલાયક બનાવવા અને મનોહ ઇન્ટિરિયર માટે દાખલા તરીકે આવી ફ્લોરિંગ માર્બલ કે ગ્રેનાઇટની ન લગાડતા તમે સફેદ સિમેન્ટની ચિપ્સનો પણ ઉપયોગ કરી શકો છો એની અંદર ગ્રે સિમેન્ટ થોડી મેળવી દેવી અથવા તો કલરિંગ સિમેન્ટ નાખી દેવી ચિપ્સની અંદર બહુ જ સારી ડિઝાઇન બની શકે છે એના સિવાય જો તમે તમારી દિવાલો પ્લાસ્ટિક ઇમ્યુલુઝન નથી કરવા માંગતા કે તમને પોસાતું નથી તો તમે ડ્રાય ડિસ્ટેમ્પ પર કરાવી શકો છો મેટ ફિનિશમાં આવી જ રીતે તમે જે સામગ્રી વાપરો છો બહુ જરૂરી નથી કે મોગી દુકાનોમાંથી ખરીદો કોટનમાં પણ બહુ સારી જેકાર્ડ મળે છે અથવા તમે પડદા ન લેતા બ્લાઇન્ડ્સ વાપરવા માંગતા હો તો બ્લાઇન્ડ્સમાં પણ કપડું ઓછું વપરાય છે તમારી જૂની સાડીની બોર્ડર્સ પણ વાપરી શકો છો એવી જ રીતે સાડીનું કપડું જે છે એ તમે તકિયા ઉપર પણ વાપરી શકો છો ફર્નિચર પણ બહુ ભારે ન રાખીને હળવું રાખો કેન સસ્તું પડે છે ભારે લાકડાના ફર્નિચર કરતા છતાં પણ જો તમે લાકડાનું ફર્નિચર વાપરવા માંગતા હો તો થોડું પાતળું સેક્શનનું ફર્નિચર વાપરો અને કપડું ઓછું વાપરો જેથી તમારા કપડાની બચત થાય અને સાર સંભાળ કલાકૃતિ માટે જરૂરી નથી કે તમે મૂળ કૃતિઓ જ ખરીદો તમને સારી પ્રિન્ટ્સ ડુપ્લિકેટમાં પણ મળી શકે છે જેને તમે સાદી ફ્રેમ્સ કરીને તમારી દિવાલો પર લગાડી શકો છો તો જે તમારી પોતાની છાપ છે યુનો જેટલી વસ્તુઓ આ વર્ષમાં તમે ભેગી કરી છે એનો તમે કેવી રીતે પ્રદર્શિત કરો છો એ એક આવડત છે જેથી તમે એનો સારો ઉપયોગ કરો તો મને ખાતરી છે કે તમે અદ્ભુત કામ કરશો હવે એક બીજી ચિઠ્ઠી લઈએ જે અમારી પાસે આવી છે મિસ્ટર કરણ ખોદ આઈ થિંક ફ્રોમ જંબુતાવી કરણ લખે છે કે દસમા ધોરણનો વિદ્યાર્થી છે અને એમને જાણવું છે કે તમે કઈ રીતે સજાઓ ઘરને જયપુર શૈલીમાં જયપુરી કલાકૃતિઓ અને ઐતિહાસિક તત્વોથી તો કારણ હું તમને એટલું કહીશ કે જયપુર કે રાજસ્થાન એટલું સમૃદ્ધ છે યુ નો એ જાતે જ જ્યાં એમની સંસ્કૃતિ એમની પરંપરા એમની કલા અને હુનરનો સંબંધ છે તો જયપુરમાં તમે જાણતા હશો બંધેજ બાંધણી આ બધા કાપડ મળે છે તમે આના ઓઢવાના આના સમન્વય ઓઢવાના પણ મળવા લાગ્યા છે તમને તકિયા પણ મળશે તમે ચાહો તો એની પથારીની ચાદર તરીકે ઉપયોગ કરી શકો છો અથવા તમારી અફોલ્સની ઉપર તકિયા મૂકી શકો છો એના સિવાય જો તમારી પાસે ઘરમાં કોઈ કૌટુંબિક ચિત્રો કે કોઈ પ્રિન્ટ્સ હોય તો તમે એને જરૂખાની અંદર જેમાં એક વસ્તુ કલાનું તત્વ છે એમાં તમે એની અંદર ફ્રેમ કરીને દિવાલો પર લગાવી શકો છો જયપુરમાં બહુ જ સુંદર ટેબલના પાથરણા મળે છે ઊંટોના હાથીઓ પક્ષીઓના તો એના ઉપર પણ તમે ફ્રેમ કરીને કાચ લગાડી શકો છો પલંગ પણ તમને મળશે જેમાં એક અનોખું જયપુરી તત્વ છે એક છટા છે તમે જેને અનુસરી શકશો તમે એ પણ મને પૂછ્યું છે કે આ બધી વસ્તુ ક્યાં મળશે અને ક્યાં વ્યાજબી દરે મળશે તો કરણ હું એટલું કહીશ કે મને ખાતરી છે કે જમ્મુમાં ઘણી દુકાનો હશે યુનો જે રાખતા હોય છે આ પ્રકારનું ફર્નિચર અથવા આ પ્રકારનું ઇન્ટિરિયર જે પ્રતિબિંબ પાડે છે ઐતિહાસિક જગ્યા જયપુરની પણ સારું એ રહેશે કે જો તમે જયપુર જઈ રહ્યા છો કે તમે રાજસ્થાનની બાજુ સફર કરી રહ્યા છો તો મને લાગે છે યુ નો તો સારામાં સારો રસ્તો આ શહેર જ છે સોનું એટલે કે ગોલ્ડ આ શબ્દને આપણે વધારે ઘરેણાં કે આભૂષણો સાથે સરખાવીએ છીએ પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે સોનાનો ઉપયોગ ફર્નિચર પર પણ થઈ શકે છે જી હા અમારા આજના વોટ્સ ઇન સેક્શનમાં આપણે મળીએ અનિલ વિશ્વાસને તે બિલકુલ આજ કરી રહ્યા છે અને આ પ્રાચીન કલાને ફરીથી રિવાઇવ કરી રહ્યા છે આપણા રાજા મહારાજા એમનું જે ફર્નિચર હતું જયપુરમાં એ કોઈ મ્યુઝિયમમાં દેખાશે તો એમણે ઘણી જગ્યાએ સોનાનો ઉપયોગ કર્યો છે આપણા દેશમાં તો સોનાની પરખનો ઉપયોગ થતો હતો એ ઘણી પાતળી છે પરંતુ આજે જે પશ્ચિમી ફર્નિચર હોય છે એનામાં જે પરખ છે એ જરા જાડી હોય છે જેમ તમે અહીંયા જોશો આ ખુરશી પર આ ખુરશી રિજન્સી પિરિયડની છે આમાં તમે જોશો કે જો તમે તમારી સામે જે અલંકાર છે એ એક પૂરા સોનાનું પાતળું પડ વાપર્યું છે એના પર અહીંયા જ્યાં પોલાણ છે ખુરશી પર ત્યાં એમણે વાપર્યું છે રોલ ગોલ્ડ નાના ફૂલો પર આ જગ્યાએ એમણે વાપર્યું છે ડસ્ટેડ ગોલ્ડ આમાં એમ તો જુદી રીતોનો ઉપયોગ કર્યો છે સોનું મડવા માટે સાંભળવામાં કદાચ અજુગતું લાગશે પણ આ સાચું છે જો તમે ઈચ્છો તો તમે તમારા ફર્નિચર પર અસલી સોનું લગાડી શકો છો બસની પૂરી ટીમ તરફથી આવતા એપિસોડ સુધી આવજો